કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી ઇંગ્લિશ એનું રિવિઝન 1. રિવિઝન 1 એટલે પુનરાવર્તન 1. રિવિઝન 1 એટલે પુનરાવર્તન 1, જે આપણે અગાઉ ભણી ગયા છે તેનું પુનરાવર્તન કરીએ. તો ચલો જોઈએ રિવિઝન 1 પુનરાવર્તન 1. એમાં છે એક્ટિવિટી 1, બંધ બેસતા ન હોય તેવા શબ્દોને ફરતે શું કરવાનું છે? રાઉન્ડ એટલે કે ગોળ કરવાનું છે. પહેલું જોઈએ રેડ, બ્લુ, પિંક, ગ્રીન. અહીં બધા કલર્સના નામ આપ્યા છે, લાલ, વાદળી, મોટું અને લીલો. તો કયું બેન્ડ બેસતું નથી? બીક. તો બીક ઉપર આપણે ગોળ કરીશું. આગળ જોઈએ ડૉક્ટર, ટેલર, સિસ્ટર અને ટીચર. ડૉક્ટર, દરજી, બહેન અને શિક્ષિકા. તો સિસ્ટર ઉપર ગોળ કરીશું. એલિફન્ટ, કેટ, નર્સ, ડોગ. હાથી, બિલાડી, નર્સ અને કૂતરો. તો આ પ્રાણીઓમાં આ નર્સ એ વ્યક્તિ છે એટલે એના પર ગોળ કરીશું. બનાના, એપલ, બોલ, ગ્રેપ્સ. કેળું, સફરજન, દડો અને દ્રાક્ષ. તો દડો એ બંધ બેસતો નથી તો આપણે દડા ઉપર ગોળ કરીશું. હવે આગળ સ્મોલ, બિગ, બ્રાઉન, ટોલ. આકારોના નામ છે. તો નાનું, મોટું, કથ્થાઈ રંગ અને ઊંચું. તો બ્રાઉન એટલે કથ્થાઈ બંધ બેસતું નથી તો એના પર આપણે ગોળ કરીશું. આગળ જોઈએ મિત્રો રાઉન્ડ, સ્ક્વેર, યલો, ટ્રાયંગલ. આકારો ગોળ, ચોરસ, પીળો અને ત્રિકોણ. તો યલો પીળા ઉપર ગોળ કરીશું, તે બંધ બેસતું નથી. હવે આગળનું જોઈએ એક્ટિવિટી 2. અહીં આ બોક્સ આપેલું છે એમાં આપણે શું કરવાનું છે? પતંગનું ચિત્ર કરવાનું છે. અહીં પતંગનું ચિત્ર દોરવાનું છે અને અહીં સ્મોલ, રેડ, બિગ, લોંગ, સ્ક્વેર, બ્લુ એન્ડ વ્હાઈટ આ અમુક રંગના નામ આપેલા છે, અમુક આકારના છે. તો આપણે એ બધા વાક્યો શબ્દો યુઝ કરી અને નીચેના વાક્યો બનાવીશું. ધીસ ઇઝ માય કાઇટ, અહીં પતંગનું ચિત્ર દોરીશું, એમાં લખીશું ધીસ ઇઝ માય કાઇટ, આ મારો પતંગ છે. ઇટ ઇઝ અ બિગ, તે મોટો છે. ઇટ ઇઝ રેડ, તે લાલ રંગનો છે. જે પતંગ દોરીશું એમાં લાલ રંગ કરીશું. ઇટ ઇઝ સ્ક્વેર ઇન શેપ, સ્ક્વેર એટલે ચોરસ, તે ચોરસ આકારનો છે. શેપ એટલે આકાર. ઇટ હેઝ એ સ્મોલ ટેલ, ટેલ એટલે પૂંછડી, સ્મોલ એટલે નાનું, તેને નાની પૂંછડી છે. અહીં પતંગ દોરીશું અને એના વિશે વાક્ય લખે છે. આગળની એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી 3. અહીં લીંબુનું શરબત બનાવવાની રીત આપેલી છે. ચિત્રોની મદદથી સૂચનાઓ સમજો અને સૂચનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલી ખાલી જગ્યાઓ ફરીથી લખો. અહીં ચિત્ર આપેલા છે, શેનું છે? લીંબુનો શરબત નીકળવાનો. તો પહેલું ચિત્ર શું છે? ટેક અ લેમન, લીંબુ લો. કટ ઇન ઇન ટુ ટુ પીસ, એને બે પીસ એટલે કે બે ટુકડા કરો, વચ્ચેથી બે ટુકડા કાપો. પછી શું છે? રીમૂવ ધ સીડ, રીમૂવ એટલે કાઢો, સીડ એટલે બીયા, એના બીજ કાઢો. પહેલાં શું લીધું? લીંબુ લીધું, એના બે ટુકડા કર્યા, પછી એનામાંથી બીજ કાઢ્યા. સ્ક્વેર આઉટ ધ જ્યુસ ઇન ટુ ધ ગ્લાસ, એમાંથી લીંબુના જે ટુકડા કર્યા હતા એને દબાવી નીચોવી અને એનું જ્યુસ, એનો રસ ગ્લાસમાં નીકાળો. પુટ ટુ સ્પૂન ઓફ શુગર, પછી તેમાં બે ચમચી શુગર નાખો એટલે કે ખાંડ નાખો. મિક્સ ઇટ વેલ, બધું હલાવીને મિક્સ કરો, ભેગું કરો. એડ સમ સોલ્ટ, પછી શું છે? થોડું મીઠું નાખો. પછી એડ વોટર, અને પાણી નાખો. યોર લેમન જ્યુસ ઇઝ રેડી, તમારો લીંબુનો શરબત તૈયાર છે. પહેલાં શું કર્યું? પહેલાં એને લીંબુ લીધું, પછી બે ટુકડા કર્યા, પછી એમાંથી બીયા કાઢી નાખ્યા, પછી એમ શું થયું? ગ્લાસમાં લીંબુનો જ્યુસ નીકળ્યો એટલે કે રસ નીકાળ્યો નીચોવીને. પછી સાકર ઉમેરી અને બધું ભેગું કર્યું, પછી મીઠું નાખ્યું છે, થોડું પાણી નાખ્યું અને આ રીતે આપણો જ્યુસ તૈયાર થઈ ગયો. અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7 અહીં લાઈન ટુ લાઈન નીચેના વાક્ય લખવાના છે, નીચેના વાક્ય લખવાના છે. આગળ જોઈએ એક્ટિવિટી 4. ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારોના નામ આપેલા છે. ફૂલોની અંદર તે વ્યવસાયનું વર્ણન કરેલું છે.
અને આપણે તેનું અહીંયાથી શોધી અને નામ લખવાના છે. અ પર્સન એ કોણ માણસ છે? હુ ડ્રો ધ પિક્ચર, એ માણસ જે ડ્રો ધ પિક્ચર આ ચિત્ર દોરે છે. કોણ આવશે? અહીંયાથી જોઈને લખવાનું, એન આર્ટિસ્ટ. પછી આગળ છે અ પર્સન હુ હેલ્પ ધ ડૉક્ટર, કોણ છે જે એ માણસ કોણ છે કે જે ડૉક્ટરને મદદ કરે છે? કોણ? અ નર્સ. અહીં લખીશું અ નર્સ. અ પર્સન એ માણસ હુ ડિલિવર ધ લેટર, જે કોણ ડિલિવર કરે છે લેટર્સ એટલે કે પત્રો આપવા જાય છે? કયો માણસ છે? અ પોસ્ટમેન. તો અહીં છે આવી રહ્યો પોસ્ટમેન એટલે ટપાલી. એ પર્સન હુ ટીચ ચિલ્ડ્રન, એ કોણ છે જે બાળકોને ભણાવે છે? તો કોણ હોય છે? ટીચર્સ એટલે શિક્ષક. અ પર્સન હુ હેલ્પ સિક પીપલ, કોણ માંદા માણસોને મદદ કરે છે? કોણ? અ ડૉક્ટર. અ ડૉક્ટર. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણું આ રિવિઝન વન, રિવિઝન એટલે કે પુનરાવર્તન પૂરું થાય છે અને એનું હોમવર્ક આપણે મેળવી લઈએ. હોમવર્કમાં શું લખવાનું છે તમે ધ્યાનથી જોઈ લો. પહેલાં આપણે નવા પેજે લખીશું રિવિઝન વન, લખીશું પુનરાવર્તન એક, એક્ટિવિટી વન, એક્ટિવિટી ટુ અહીં પતંગનું ચિત્ર દોરી અને નીચેના વાક્યો લખીશું, એમાં કલર કરીશું પતંગના ચિત્રમાં. પછી એક્ટિવિટી થ્રી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત વાક્યો લખીશું. એક્ટિવિટી ફોર, હેડિંગ મારી અ પર્સન અને સામે તીરનું નિશાન કરી એન આર્ટિસ્ટ, બે ત્રણ ચાર અને પાંચ, પાંચ વાક્ય લખ્યું અને સામે તીરના નિશાન કરી અને જવાબ લખીશું. સામે તીરના નિશાન કરી અને જવાબ લખીશું. આજે આટલું લેસન. ના ખબર પડે તો વિડીયો ફરીથી જોજો એટલે તમને ખબર પડી જશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.